આજે આપણે બનાવીશું હોમમેડ પાઉંભાજી મસાલા. એના માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન ધાણા અને 2 ટેબલસ્પૂન જીરું, 10 થી 12 જેટલા લવિંગ લીધા છે, 3 મોટી ઇલાયચી લીધી છે, 3 ટુકડા તજના, 2 ચક્રીફૂલ એટલે કે બાદિયા, 1 ટેબલસ્પૂન આખા મરી, 3 થી 4 નંગ બિયા કાઢેલા કાશ્મીરી લાલ મરચાં, 3 તજપત્તા, 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટેબલસ્પૂન સૂટ પાવડર અને હળદર. ગેસની ફ્લેમ સ્લો રાખીને આ બધા મસાલા આપણે શેકીશું. બધાની પહેલાં આપણે કાશ્મીરી લાલ મરચાં શેકી લઈએ. મરચાંને આપણે વધારે નહીં શેકીએ. જો તમારા મરચાં શેકાઈ ગયા વધારે અને થોડા બળી ગયા તો મસાલો કડવો થઈ જશે. હવે આપણે ધાણા, જીરું, વરિયાળી, મોટી ઇલાયચી, તજ, લવિંગ, ચક્રીફૂલ અને મરી શેકી લઈએ. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. કોઈ પણ મસાલા આપણે વધારે નથી શેકવાના. આપણે એની અંદર તજપત્તા પણ નાખી દઈએ. સ્મેલ આવે એટલે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર એમ જ તે લોઢીમાં તે મિક્સ કરી લઈશું બધું સારી રીતે. અહીંયા આપણા મસાલા શેકાઈ ગયા છે. આપણે એને એક મિક્સર જારમાં નાખીને બધું પીસી લઈશું. મસાલો આપણે 2 થી 3 મહિના ચાલે એટલો જ બનાવીશું, કેમ કે વધારે ટાઈમ રાખવાથી એની સુગંધ અને ટેસ્ટ બેઉ ઓછા થઈ જાય છે. સાથે સાથે આપણે મીઠું, હળદર, સૂંઠ પાવડર, આમચૂર પાવડર એ નાખીને પીસી લઈએ. આ મસાલાનો આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો. અહીંયા આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મેં એકદમ પાવડર નથી કર્યો. થોડો મસાલો દરદરો છે જેથી કરીને એનો પરફેક્ટ ટેસ્ટ આવે. આ મસાલો મારો થોડો ગરમ છે, આપણે એને ઠંડો થવા દઈશું. ઠંડો થયા પછી આપણે એક બોટલમાં ભરી લઈશું. અહીંયા આપણો માર્કેટમાં મળે એવો સેમ પાઉંભાજી મસાલા રેડી છે. આ મસાલો ખૂબ જ ઓછી મહેનત અને ઓછા ખર્ચે ઘરે તૈયાર થઈ જાય છે. બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને સુગંધ અને ટેસ્ટ પણ એકદમ માર્કેટના મસાલા જેવી આવે છે. જો આવી રીતે એકવાર મસાલો ઘરે બનાવશો તો કોઈ દિવસ બહારથી લાવવાની જરૂર નહીં પડે. તો એકવાર જરૂરથી તમે ઘરે ટ્રાય કરો.